शक्ति तो क्यों कहे उसको दुनिया बिचारी। नमस्कार नारी शक्ति ना आप विशेष कार्यक्रम में हूँ लॉइस आपनो स्वागत करूँ छू। आज वाक्य में तमने हमणा जणाव्युं ते वाक्य ने सिद्ध करनार एक महानुभाव छे, एक एवी व्यक्ति छे के जे कम्पोजर छे, सिंगर छे, जेमणे घणी बधी महान फिल्मों में पोताना कामो आप्या छे। तो जी एमनुं नाम छे हिरल ब्रह्मभट्ट, जेमनुं हूँ हमणा हाल अमारा एनएस गुजरात न्यूज ना स्टूडियो में स्वागत करूँ छू। थैंक यू लॉइस। नमस्कार दर्शक मित्रों, તો સૌ પ્રથમ હું તમને પૂછવા માંગીશ કે આજે તમારો કમ્પોઝિંગ, સિંગિંગ અને આજે લિરિક્સ લખવાનો જે શોખ છે એ તમને ક્યાંથી મળ્યો છે? હું એક સિંગર છું, લિરિસિસ્ટ છું, એની સાથે સાથે એક પ્રોફેસર પણ છું. મારા મમ્મી ગાતા હતા, અને એટલે મમ્મી રિટાયર્ડ સિંગર છે, પપ્પા રિટાયર્ડ પ્રોફેસર છે. બંને ઝઘડે નહીં એટલે મેં બંનેના પ્રોફેશનને મારા પ્રોફેશન્સ બનાવ્યા છે. અને હું શ્રી સજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા 20 વર્ષથી ભણાવું છું અંગ્રેજી, અને હું 8 વર્ષની ઉંમરથી મેં ગાવાની શરૂઆત કરેલી આકાશવાણી પર. પહેલાં બાળ કલાકાર તરીકે મેં ગાવાનું શરૂ કરેલું, એ આજ દિવસ સુધી એ સફર ચાલુ છે. બહુ જાણીને ખૂબ સારું લાગ્યું. આજે તમારો જે શોખ, તમે જ્યારે મમ્મીથી શીખતા હતા તો એ ટાઈમનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? મમ્મી સાથે હું ફોર્મલી બેસીને ક્યારેય શીખી નથી. હંમેશા એને મેં ગાતા જોઈ અને એમાંથી જ હું બહુ નાની હતી ત્યાંથી ગાવાનું શરૂ કર્યું. એ લોકોને એવું લાગ્યું બંનેને કે આને મ્યુઝિકમાં શોખ છે. એ પછી મેં ફોર્મલ શીખવાનું શ્રીમતી વિરાજ અમર પાસે ક્લાસિકલ મ્યુઝિકનું શીખી, લાઇટ વોકલ્સ અનિકેત ખાંડેકર સર પાસે હું શીખી, શ્યામલ સૌમિલ પાસેથી હું લાઇટ વોકલ્સ શીખી છું, અને ફાધર વિન્સેન્ટ ડિસુઝા પાસે હું વેસ્ટર્ન મ્યુઝિક શીખી છું. તો જ્યારે તમે કહેવાય છે કે કોઈ બી વસ્તુને કરવા માટે તમને ઘણો બધો પરિશ્રમ કરવો પડે છે, તો તમે આપણા હાલમાં પ્રોફેસર છો, તો તમે તમારા સ્ટડીઝને અને તમે તમારા સિંગિંગને એ બેઉને કેવી રીતે આટલું સારી રીતે બેલેન્સ કરો છો? બહુ જ થોડું અઘરી વાત છે, કારણ કે બંને ફિલ્ડમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ, ડિમાન્ડિંગ હોય છે, પણ મને એવું ગમે છે, હું કરી શકું છું. લકીલી મારું જે પ્રોફેસરશિપ છે, જે સવારે મારે ભણાવવાનું હોય છે, મ્યુઝિકના પ્રોગ્રામ્સ યુઝ્યુઅલી સાંજે હોય છે, એટલે એ બંને એકબીજાની સાથે ક્લેશ નથી થતા અને હું સારી રીતે કરી શકું છું. તમને કોઈ એવો મુમેન્ટ યાદ હોય કે જ્યારે તમે નવું નવું આ ફિલ્ડમાં શરૂ કરેલું અને તમને કોઈ ઇન્સ્પિરેશન આપ્યું હોય કે ના હું તું આગળ હું તને લઈ જઈશ કે તું આમાં બહુ જ સારું કામ કરી શકે છે? અત્યાર સુધી મને બહુ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. મેં જ્યારે પ્રોફેશનલી ગાવાની શરૂઆત કરી ત્યારે, કારણ કે મારા મમ્મી પપ્પાને ઓળખતા હતા બધા જ આ ઇન્ડસ્ટ્રીમાં, એટલે અમદાવાદમાં કે ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક માટે મારે ક્યારેય કોઈને અપ્રોચ નથી કરવો પડ્યો, મને હંમેશા સામેથી કામ મળતું રહ્યું, અને બધાને હું પહેલેથી ઓળખતી એટલે મને એવું અજાણ્યું ના લાગ્યું કોઈની સાથે. હા, જ્યારે મેં મુંબઈ કામ કરવાની શરૂઆત કરી ત્યારે એ મારા માટે નવી ફિલ્ડ હતી, ત્યાં હું કોઈને નહોતી ઓળખતી, એટલે મારે આમ ફ્રોમ ધ સ્ક્રેચ જઈ અને બધાને અપ્રોચ કરવો, મારા ડેમો સંભળાવવા, જે ત્યાંની રીત છે એ બધું જ મેં આખી પ્રોસેસમાંથી હું પસાર થઈ વારંવાર, જેમ કે ઓડિશન આપવા, ઘણા બધા ગીતો મેં ગાયા જે અલ્ટિમેટલી બીજા કોઈક સિંગરના અવાજમાં ડબ થઈને રિલીઝ થયા, એવા પણ ઘણા બધા ગીતો છે. ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ધ ગેમ, જે રીતે બધાને ફેસ કરવું પડતું હોય છે. તમે આ ફિલ્ડમાં જ્યારે એન્ટર થયા ત્યારે અત્યારે તમે આટલા પ્રસિદ્ધ છો, એ સ્ટેબલ કરવું એ કેટલું મુશ્કેલ છે તમારા માટે? બીકોઝ ચડતી તો આવી જાય છે, પણ એને ટકાવી રાખવું એ સૌથી મોટું અને સૌથી વિશેષ કાર્ય હોય છે કોઈના બી લાઈફમાં, તો એ તમે કેવી રીતે કરો છો? એઝ એન આર્ટિસ્ટ હું એવું માનું છું કે તમે હંમેશા શીખતા જ હોવ છો. એવું નથી કે આ અહીંયા તમે અત્યારે ટોપ પર પહોંચી ગયા, હું એવું કહી જ ના શકું. મારે હજી ઘણું બધું કરવાનું છે ટોપ પર પહોંચવા માટે, એટલે ફોર્ચ્યુનેટલી હું એવું માનતી નથી કે આના પછી હવે મારે ક્યાંક નીચે હું પડી ના જઉં, હજી મારે આગળ ઉપર જ જવાનું છે, હું એવું માનું છું, એટલે એ જર્ની ચાલુ જ છે મારા માટે. કહેવાય છે કે લાઈફમાં અગર કોઈ બી તમે કાર્ય કરો છો તમને કોઈ ફીડબેક મળે તો તમને લાગે કે
ના આ મને ફીડબેક મળ્યો છે અને આનાથી જે મારું આટલા ટાઈમની જે સ્ટ્રગલ હતી, જે મારી મહેનત હતી એ સફળ થઈ છે. તો તમને એવો કોઈ પર્ટિક્યુલર ફીડબેક યાદ છે? એક ફની હું વાત કહું, એવું ફીડબેક તો ઘણા બધા મળતા હોય ને, ઘણા બધાને જ્યારે બી ગાવા જઈએ ત્યારે. મારા કેસમાં એવું બહુ થાય છે, ખબર નહીં કેમ લોકોને એવું સાયકોલોજીકલી હોય છે કે અવાજ અને શરીર બંને કોરિલેટ કરતા હોય, એટલે મને જોઈને એવું થાય કે અચ્છા આ તમારો અવાજ છે, આવું હોઈ ના શકતું. હું ઘણા વર્ષો પહેલાં લંડન ગઈ પ્રોગ્રામ્સ માટે, તો ત્યાં મેં જ્યારે હું ત્યાં ઉતરી ત્યારે થોડા ઓર્ગેનાઇઝર્સને મને એવું લાગ્યું કે એમને જોઈને એમ થયું કે અચ્છા આટલી નાની બેબી શું કરશે, મને આટલી પાતળી બિચારી માંડ માંડ ટકી રહી છે આ દુનિયા પર. અને પછી જ્યારે મેં ગાયું ત્યારે એ એકચ્યુઅલ મારી પાસે આવ્યા લોકો, અને એમણે એમના આ શબ્દો હતા કે તમારા હાથ તો કેટલા બધા પાતળા છે, તો અવાજ આટલો જાડો કઈ રીતે છે. ને આઈ વોઝ લાઈક, એને હાથને ને અવાજને કોઈ લેવા દેવા નથી હોતા, એ વોકલ કોર્ડ્સની જાડાઈ પાતળાઈ પર અવાજ હોય છે. સો આઈ હેવ વેરી સ્ટ્રોંગ વોઇસ, અને એ હંમેશા ઘણા બધી સ્ટુડિયોમાં બી એવું થાય છે કે મેં ખાલી જેમણે મારો ડેમો સાંભળ્યો હોય તો એવું કહે કે ના મને એક ગાઈને બતાવો તો કે ખરેખરા તમે જ ગાયું હતું એમ. એટલે એવું એવા બધા ફીડબેક્સ મળ્યા કરતા હોય છે. તો અત્યારે તમે ગાવાની વાત કરી જ લીધી છે, તમારા દર્શક મિત્રો માટે તમે બે પંક્તિ સંભળાવી દો. ચોક્કસ ગાઈ શકું કંઈ પણ. મને લાગે છે કે આપણે ગુજરાતી હોય તો ગુજરાતી તો એક ગરબો ગાવો જ જોઈએ આપણે, અને મને બહુ ગમે છે આ ફોક ગરબો. હે પોપટ જોડી નમે તો પોઝરુ કડાયુ, પોઝરુ કડાયુ લા હુડલા, હે હુડલા મને તમને એ પૂછવું છે કે સૌથી પહેલું કામ હોય એ વ્યક્તિને હંમેશા યાદ રહેતું જ હોય, બીકોઝ એ જ એવો ટાઈમ હોય જે તમારો બ્રેક થ્રુ પોઈન્ટ હોય, એ જ તમારો ટાઈમ હોય જ્યાં તમને એકચ્યુઅલીમાં તમને પ્રૂફ કરવાનો કોઈ મોકો મળતો. તો તમારું ફર્સ્ટ કામ કેવું હતું, તમે તમારો શું એક્સપિરિયન્સ રહ્યો છે? મને બિલકુલ યાદ છે ડિસ્ટિંક્ટલી, મેં શંભુ મહેતાની સાથે મારો પહેલો શો કરેલો, અને એ એક રાજસ્થાની સોંગ હતું. અને પછી મને એટલા બધા રાજસ્થાની સોંગ્સ ગાવા મળ્યા કે મારવાડી સમાજે મને સ્પેશિયલ એના માટે એક પુરસ્કાર આપેલો બોલાવીને કે આ તમારું સ્પેશિયલ અચીવમેન્ટ છે. જો હું પોતે રાજસ્થાની નથી પણ, અને મેં મીરા અસી કલી કા લહેંગા એ સોંગ ગાયેલું અને એને બહુ જ સરસ ફીડબેક મળ્યો. બરાબર. તમારો કોઈ એક એવો ફની મુમેન્ટ હોય કે તમે સપોઝ ઓન ફિલ્ડ હોઈએ તો ગલતીની કોઈ ગુંજાઈશ ના હોય, પણ ઓન ફિલ્ડ કોઈ એવો કામ કરતી વખતે કોઈ એક ફની સીન થઈ ગયો હોય તો? ના બિલકુલ હોય જ. લાઈવ મ્યુઝિકમાં સી પ્લેબેક કરતા હો તો જેટલી બી ભૂલો થાય તમે બધી એને ચેન્જ કરી શકો છો, અને લાઈવ મ્યુઝિકમાં થતી જ હોય, દરેક માણસથી ભૂલ થતી હોય. પ્રશ્ન એ છે કે તમને ખબર છે કે તમે ભૂલ કરી, ઓડિયન્સને એ ખબર પડવા ના દો, એ રીતે તમે એમને છેતરો છો હંમેશા. તમે લાઈન ભૂલી જાઓ એટલે બહુ એક અમે એવું ચીટિંગ કરતા હોઈએ છીએ કે ઓડિયન્સની તરફ માઇક કરી દઈએ કે હવે તમે ગાઓ, અને ઓડિયન્સને એવું લાગે કે હા અમને ઇન્વોલ્વ કર્યા. ઘણી વખત એવું હોય કે જેન્યુઇન હોય, કોઈ વખત એક વર્ડ ભૂલાઈ ગયા હોય, એ બધું થતું જ હોય દરેક જણ સાથે, અને એમાંથી જ એમ કરતાં કરતાં જ વધારે ઇન્વોલ્વ થઈ શકાય. બરાબર. તમને કોઈક એવા વ્યક્તિ મળ્યા હોય જે તમે ઓલરેડી તમે આટલા ફેમસ છો, તમે તમારા કામના લીધે બહુ જાણીતા અને ઓળખીતા છો, તો કોઈક એવો ઇન્સિડેન્ટ હોય કે જ્યાં તમે ગયા હોય ને તમને કોઈ ઓળખતું જ ના હોય, એન્ડ તમને એ માણસને આમ બહુ કઠિન પડી ગયું હોય બિલીવ કરવા માટે કે ના હું એ જ છું જેના વિશે તમે સાંભળ્યું હોય? એવું તો નહીં કે મને ફેસથી ના ઓળખતા, એવું તો ઘણી વખત હતું કે જેણે ખાલી અવાજ ના સાંભળ્યો. પણ હમણાં સોશિયલ મીડિયા પર મને બહુ જ હસવું આવી ગયેલું, એ ઘણા બધાના મેસેજીસ આવતા હોય તો હું જસ્ટ એવું મને ટાઈમ હોય ત્યારે હું એ ડિરેક્ટ મેસેજીસ ચેક કરતી હોઉં છું ઇન્સ્ટા પર, ફેસબુક પર, મેસેન્જર પર.
એમાંથી કોઈ એક જણે મને એવું લખેલું કે તમને ખ્યાલ છે તમારો અવાજ બહુ જ સરસ છે, તમે કોઈક વાર માઇક પર ટ્રાય કરી જુઓ, બહુ જ સારું લાગશે. એન્ડ એટલે મને હસવું જ આવ્યું કે કારણ કે એમને જેન્યુઇનલી ખબર નહોતી કે હું ગાઉં છું. મેં કશું એમ જ ગાઈને અપલોડ કરી હશે કોઈ પોસ્ટ, અને એમનું એવું સજેશન હતું કે પ્લીઝ તમે માઇક પર એકવાર ટ્રાય કરો તમારો અવાજ, અને બહુ જ સરસ લાગશે. એટલે એવું બધું જ શક્ય છે દુનિયામાં. તમે એક ફિલ્મી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, એટલે તમને એટલું એમાં તમને બેક સપોર્ટ હતો. તમે તમારા પપ્પા પ્રોફેસર છે, રિટાયર્ડ પ્રોફેસર છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ તો ના કહી શકું, પણ લિટરેચર અને મ્યુઝિકનું બેકગ્રાઉન્ડ ખરું. ફિલ્મ્સ મારા માટે નવી હતી, પણ એ મને હંમેશા, હું એવું માનું છું કે દરેક માણસને અટ્રેક્ટ કરતી ફિલ્ડ છે કોઈને કોઈ રીતે, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી. અને મને પણ એવું છે કે હું જો કામ કરું આપણા ત્યાં ઇન્ડિયામાં, ફિલ્મ મ્યુઝિક નોન ફિલ્મ મ્યુઝિક કરતાં વધારે મોટું છે. અને મને પોતાને એવું છે કે જો હું કામ કરું તો સૌથી મોટી ઇન્ડસ્ટ્રીમાં કરું, એ એ પેશન મને ત્યાં ખેંચી ગયું. તમને આજ સુધી સ્ટાર્ટિંગમાં તમને કેટલા સ્ટ્રગલ્સ ફેસ કરવા પડેલા કે અત્યારે તમને આટલી પદવી, તમને આટલા પ્રસિદ્ધ થયા છો, તો સ્ટાર્ટિંગમાં તમને કેવી સ્ટ્રગલ ફેસ કરવી પડેલી સ્ટાર્ટિંગની ઇન્ડસ્ટ્રીમાં? મેં કહ્યું એમ અમદાવાદમાં મારે ક્યારેય કોઈ સ્ટ્રગલ નથી કરવી પડી, તજૂર ક્યારે પણ, કારણ કે હમેશા મને સામેથી કામ મળ્યું છે. પણ મુંબઈમાં જ્યારે તમે મુંબઈમાં બેઝ નથી, તમે નવા છો, કોઈ તમને ઓળખતું નથી, તો તમારે જઈને વન ઓન વન દરેકે દરેક મ્યુઝિક ડિરેક્ટરને મળવું કે મ્યુઝિક કંપનીઝને અપ્રોચ કરવો, એ કર્યા જ કરવું પડે છે. અને એ સ્ટ્રગલ પહેલાં કરી તેવું નથી, એ રોજે રોજની નવી નવી સ્ટ્રગલ હોય છે. એટલે હું ખાસ કહીશ કે જે લોકો બી આ ફિલ્ડમાં, મ્યુઝિકની ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતા હોય, એ સ્ટ્રગલથી ડરે નહીં, અને એમાં એમને જેટલી બી મહેનત કરવી પડે એ કરે. જી, આ જે અત્યારે આપણે એમના જોડે વાત કરી રહ્યા છે, એવી રસપ્રદ વાતો હજુ બી આપણે એમના જોડે કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. વરસાદ, ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચૂટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા DTH રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હાં, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિયે હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે અપને ઓનલાઈન સમય કા સદુપયોગ કરકે લાખો કમાના શરૂ કરેં. અપને ઓર અપને પરિવાર કે સપનો કો પૂરા કરેં. અધિક જાણકારી કે લિયે લોગિન કરેં directbazaar.co.in પર और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें.
બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક. જે રીતથી આપણે હિરલ બ્રહ્મભટ જોડે વાત કરી રહ્યા હતા, જે ખૂબ જ સારા કમ્પોઝર છે, લિરિસિસ્ટ છે અને સિંગર છે, તો એમના જોડે અત્યારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે વસ્તુ કરવાના છે. આપણે એમના જોડે અત્યારે રેપિડ ફાયર રાઉન્ડ રમવાના છે. તમે રેડી છો? બિલકુલ. ઓકે. ફેવરિટ ફૂડ? ચોકલેટ ટ્રફલ કેક. ફેવરિટ સિંગર? સેલિન ડિયોન. ફેવરિટ ડેસ્ટિનેશન? યુરોપ. ફેવરિટ હીરો? વિલ સ્મિથ. ફેવરિટ હિરોઇન? હિરોઇન એવું કોઈ ફેવરેટ નથી. સારું, તો આ રેપિડ ફાયર થઈ ગયો, કે તમે બહુ સારા આન્સર આપ્યા. હવે આપણે છે ને, તમારો જે મેઇન જે રીસેન્ટ હમણાં તમે જે કામ કર્યું છે 102 નોટ આઉટ, અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને એના પહેલાં તમે રઈસ મૂવીમાં બી કામ કરેલું છે, તો મને એ તમારા દર્શક મિત્રોને એ જાણવું છે કે જ્યારે તમે આટલા મહાનુભાવ લોકો જોડે કામ કરતા હોય, જેમનું ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું નામ હોય, એમના કાર્ય પદ્ધતિ વિશે જ્યારે એટલી વખણાતી હોય, તો એવા લોકોના જોડે તમને કેવી રીતે ફાવી, યુ નો, એમને પોતાના તમે કેવી રીતે ઢલી શકે એમના જોડે? હું પોતે છે ને, હું બહુ જ સ્ટાર સ્ટ્રક નથી માણસ. મને, હું કોઈની એટલી મોટી ફેન નથી હોતી. હું બહુ દ્રઢપણે માનું છું કે માણસ દરેક આપણા જેવો જ હોય છે. એ સુપરસ્ટાર હોય તો એ એનું કામ છે, હું લિરિસિસ્ટ છું તો આ મારું કામ છે. એટલે મને ક્યારેય એ પેલો એક ડરવાળી લાગણી ક્યારેય રહી નથી કોઈની પણ સાથે કામ કરતા. અને લકીલી રઈસ માટે રામ સંપથ જ્યારે અહીંયા અમદાવાદ આવેલા, ત્યારે એમણે મને કહ્યું કે મને એક ગુજરાતની ફ્લેવરવાળું એક સોંગ જોઈએ છે, જે ટાઇટલ ટ્રેક હોય આ ફિલ્મનો. મારા હસબન્ડે આ ફિલ્મ લખી છે એટલે હું એ સ્ક્રિપ્ટથી પરિચિત હતી અને મને ખબર હતી કે એની એની સ્ટોરી લાઈન શું છે. એટલે મેં એમને ગીત લખી આપ્યું. પછી એ લોકોને એટલું બધું ગમ્યું કે એમણે એ જ ફાઇનલ રાખ્યું, એને કશું ચેન્જ એમાં કશું કંઈ કર્યું નહીં. એમણે 102 માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એની અંદર કોઈ ફિમેલ કેરેક્ટર જ નથી આખા ફિલ્મમાં, એટલે કોઈ ફિમેલ સોંગ હતું નહીં. પણ પછી એના ડિરેક્ટર ઉમેશ શુક્લાને એવું લાગ્યું કે મારે એક એન્ડ ક્રેડિટ માટે એવું એક ગીત જોઈએ છે કે જે આખા ફિલ્મની ફિલોસોફીને વણી લેતું હોય, કે જે એની વાત કરી શકે એવું. અને ત્યારે આ ફિર લોટ આઈ જિંદગી, એના માટે મેં લખ્યું, કમ્પોઝ કર્યું અને ગાયું પણ. પછી એવું થયું કે અનફોર્ચ્યુનેટલી એવા ઘણા મત આવ્યા કે એન્ડ ક્રેડિટમાં ના યુઝ થયું, પણ એ આલ્બમમાં યુઝ થયું. અને પણ મારો બહુ સરસ અનુભવ રહ્યો, મને બહુ જ ગમ્યું. જેટલા જેટલા લોકોએ ગીત સાંભળ્યું એમને પણ બહુ જ ગમ્યું. એમને, એ લોકો ઘણા તો માનવા પણ તૈયાર નહોતા કે આ મેં લખ્યું હશે, અને દેટ વોઝ ધ બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ આઈ ગેસ. અને મને બહુ સારો અનુભવ રહ્યો. અમિતાભ બચ્ચન કહેવાય છે કે એ બહુ એકદમ પરફેક્શનલિસ્ટ છે, કે જે એમને કહો ને કે તમે આટલા વાગે આવો તો એ એના પહેલાં જ આવી જાય છે. તો તમે જ્યારે એમના જોડે કામ કર્યું, તો તમને, તમે જેમ કીધું એમ કે માણસ શીખતું જ હોય છે, તો તમને એમનાથી શું શીખવા મળ્યું? અમેઝિંગ પર્સનાલિટી છે, આ એજ પર જે પેશન છે એમનું કામને લઈને,
એવું રિમાર્કેબલ છે કે આ ઉંમરે પણ એ સહેજ પણ થાકતા નથી. એમને હંમેશા રોજ એવું હોય કે હું આજે કંઈક નવું કરું, આજે કંઈક નવું કરું. એમને ગીત એમની જાતે બનાવ્યું અને આની અંદર એમાં ઇન્ક્લુડ થયું ફિલ્મમાં. હંમેશા ટાઈમસર સેટ પર આવે, હંમેશા ડિસિપ્લિન ફોલો કરે. એટલે ટેલેન્ટ અને ડિસિપ્લિન બહુ રેર કોમ્બિનેશન હોય છે જે એમનામાં છે. આ સિવાય તમારી હોબીઝ કઈ કઈ છે? હોબીઝ તો ઘણી બધી છે. વાંચવું, લખવું, ડાન્સ મને ગમે ખૂબ. બહુ કુકિંગ મને ખૂબ ગમે છે, મારી હોબી કહી શકાય. હું બહુ 5-6 વર્ષની હતી ત્યારથી બધી રસોઈ બનાવું છું. અને પછી એક બીજો વિચિત્ર બી એક હોબી છે મારી રહી ગઈ છે, મને હજી હેર કટ કરવાનો મને બહુ જ શોખ હતો. મને એવું હતું કે હું એને પરસ્યુ કરું. અને બહુ જ બધા કપડાં અને લાઈક એની અધર ગર્લ શૂઝ અને બેગ્સ અને ડ્રેસીસ કલેક્ટ કરવાનો પણ શોખ છે મને. તો જે પ્રમાણે તમે જણાવ્યું કે નવરાત્રિના ટાઈમમાં તમે સોંગ્સ ગાઓ છો અને એનાથી હટકે તમે કોઈક એક્સપેરિમેન્ટ કર્યો હોય તો? એટલે જ મને એવું હંમેશા લાગતું કે ગરબા તો બધા જ લોકો ગાતા હોય છે ને, બહુ પોપ્યુલર છે. નવરાત્રિમાં તમે જાઓ શેરીએ શેરીએ ગરબા સાંભળવા મળે. તો પેલું આમ એક આર્ટિસ્ટનો જીવ હોય ને, એટલે આમ અહીંયાથી આ સાંભળ્યું. તો મને ઘણી વાર એવું થતું કે આ બધા ઇંગ્લિશ ગીતો જે છે બહુ જ પોપ્યુલર ગયા વર્ષના, જેમ કે જે થયા, તો એ તો બધા 3 તાળી જેવા છે એના બીટ. તો કેમ કોઈ એના પર ગરબા ના કરી શકે? અને મને એવો વિચાર આવ્યો કે એને કેમ હું મિક્સ ના કરું, કે જે જે લોકોને ગરબા નથી ખબર કદાચ, કે જે ગુજરાતી નથી પણ એ આ ગીતથી પરિચિત છે, તો એ પણ આના પર ડાન્સ કરી શકે. અને ગરબા પણ છે, તો એ બંનેનું મેં એક મેશઅપ કરેલું ગયા વર્ષે. હવે તમે સિંગર જ છો અને તમે હવે એક્સપેરિમેન્ટ કર્યો જ છે, તો આ માધ્યમથી એક્સપેરિમેન્ટ આપણે દર્શક મિત્ર સુધી બી પહોંચાડી દઈએ. ચોક્કસ ચોક્કસ. બહુ જ જાણીતા થયેલા લાસ્ટ યરના ઇંગ્લિશ જે સોંગ્સ હતા એમાંથી શેપ ઓફ યુ, ચીપ થ્રિલ્સ અને રોકબાય, આવા 3 મેં ઇંગ્લિશ ગીતો લીધેલા. અને એની સાથે આપણા ખૂબ જાણીતા ગરબા એક લાલ દરવાજે, તંબુ તોણિયા, ઊંચી તલાવડીની કોર, ગામના ગોરડિયા માંદેવ, આવા ગરબા મેં મિક્સ કરી અને એનું એક ફ્યુઝન કરેલું. એટલે તમે તમે આજથી પછી સાંભળશો ને શેપ ઓફ યુ, તો તમને 3 તાળીના ગરબા જ યાદ આવશે. તો એની 2-3 પંક્તિઓ તમે અત્યારે ચોક્કસ. Come on, come on, turn the radio on, it's Friday night and I won't be long. Gotta do my hair and put my makeup on, it's Friday night and I won't be long till I hit the dance floor, hit the dance floor. I got all I need. No, I ain't got cash, I ain't got cash, but I got you, baby. Baby, I don't need dollar bills to have fun tonight. Baby, I don't need dollar bills to have fun tonight. I don't need no money as long as I keep dancing. Unchi talavadi ni kor pani gata pani bharta re joyo saibo bolya. અષાઢીના મોર પાણી ઘેતા પાણી ભરતા રે જોયો સાયબો. આ વસ્તુ સાંભળીને તો ઓડિયન્સને મજા પડી ગઈ હશે. બસ એકચ્યુઅલીમાં જે વસ્તુ ઇમ્પોસિબલ હોય જ્યારે માણસ સાંભળતા હોય, તે લોકો બિલીવ ના કરી શકે, ઓસ્ટ્રક થઈ જાય, પણ એમણે ખૂબ જ મજા આવે. આ તો થઈ આપણે હિન્દીની, આપણે બોલિવૂડની. ગુજરાતી જે આપણું, આપણે ગુજરાતી છીએ, આપણા ગુજરાતી થવાનો આપણો જે ગૌરવ છે, તો ગુજરાતીમાં તમે ગુજરાતી મૂવીઝમાં ઘણા બધા ગીતો ગાયેલા છે, તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? જો તમે એવી વાત કરતા હો કે ટેકનિકલી જોવા જઈએ તો એ અમદાવાદના રેકોર્ડિંગ હોય કે બોલિવૂડના રેકોર્ડિંગ હોય, એ સેમ જ છે. જે સોફ્ટવેર આપણે અહીંયા યુઝ કરીએ છીએ જ ત્યાં યુઝ થાય છે. સ્ટુડિયોઝ પણ એવા છે, માઇક્રોફોન, એટલે એ રીતે કોઈ અલગ એક્સપિરિયન્સ નથી. હા, જો એમ જોવા જઈએ માણસ અલગ, દરેક અલગ છે. દરેક મ્યુઝિક ડિરેક્ટર સાથે કામ કરવાનો એક અલગ અનુભવ હોય છે, તો એ તમને ઘણું બધું વેરાયટી મળી રહે. તમે જ્યાં જેમ જેમ બહાર જાઓ તમારા પોતાના શહેર
કે સ્ટેટ કે કન્ટ્રીમાંથી, તો તમને અલગ અલગ અનુભવ મળી શકે. તમે અમારા દર્શક મિત્રોને એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારા તમે એક શું સંદેશ આપવા માંગો છો? હું એનએસ ગુજરાતના દર્શકોને અને એમાં ખાસ કરીને જેટલી પણ સ્ત્રીઓ આ પ્રોગ્રામ જોવે છે એમને ખાસ હું એક વાત કહેવા માંગીશ કે ક્યારેય એવું ના માનશો કે તમારા લગ્ન થઈ ગયા અને તમારા ત્યાં બાળક છે તો તમારું કરિયર અહીંયા આગળ ફિનિશ થઈ ગયું અને તમે એને આગળ નહીં વધારી શકો. એ બિલકુલ એક ખોટી વાત છે. મારી એક દીકરી છે જે 10મા ધોરણમાં ભણે છે અને એના ભણવાના, મારા ઘર, લગ્ન જીવન, મારી કોલેજ અને મ્યુઝિક એ બધું જ હું સંભાળી શકું છું. અને તમે પણ તમારી હોબીઝને ચોક્કસ પરસ્યુ કરી જ શકો જો તમને ઈચ્છા હોય, જો તમને પેશન હોય તો એને છોડશો નહીં ક્યારે. જી પડકારદાયક મેસેજ અત્યારે હિરલ બ્રહ્મભટ્ટે આપણને આપ્યો છે તેના બદલ હું એમનો ખૂબ જ આભાર માનું છું. બીકોઝ એવું થતું હોય છે જીવનમાં ઘણી સ્ત્રીઓ સાથે એવું બનતું હોય છે કે એ લોકો એવું વિચારીને બેસી જાય છે કે ક્યાંક અમે પાછા પડીએ છીએ અને ક્યાંક અમે પણ એ જગ્યાએ હોત. પણ જે પ્રમાણેનું હિરલ બ્રહ્મભટ્ટે કીધું, અગર તમારામાં કોઈ ધગસ હોય તો તમે એ વસ્તુને સ્થિર કરી જ શકશો. બસ એ જ શુભ સંદેશ સાથે મને રજા આપશો. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.